તો છત્તીસગઢ સરકાર પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસથી બેરોજગારી ભથ્થુ યોજના શરૂ કરી રહી છે યોજના હેઠળ રાજ્ય સરકાર છત્તીસગઢમાં બેરોજગાર યુવાઓને દર મહિને પચીસો રૂપિયા આપશે છત્તીસગઢ સરકારે પહેલી એપ્રિલથી બેરોજગારી ભથ્થુ યોજના શરૂ કરી છે જેના માટે સરકારે બજેટમાં બસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી છે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ યોજના અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે બધેલે કહ્યું છે કે પહેલી એપ્રિલથી છત્તીસગઢના શિક્ષિત યુવાનોને દર મહિને પચીસો રૂપિયા બેરોજગારી છે કે એપ્રિલમાં કોઈ પણ દિવસે કરવામાં આવેલી અરજીઓ પર આશા છે કે આ ભથ્થું આપણા યુવાનોને આત્મનિર્ભરતાની દિશામાં એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે મુખ્યમંત્રી ભૂપેશ બધેલે છ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ નાણાકીય વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ માટે એક કરોડ એકવીસ હજાર પાંચસો કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું જેમાં શિક્ષિત બેરોજગારોને દર મહિને રૂપિયા પચીસો બેરોજગારી અરજદાર મૂળ છત્તીસગઢનો રહેવાસી હોવો જોઈએ યોજના હેઠળ ધોરણ બાર પાસ કરનાર તેમજ વાર્ષિક કૌટુંબિક આવક બે પચાસ લાખથી ઓછી છે તેવા અઢારથી પાંત્રીસ વર્ષની ઉંમરના બેરોજગાર યુવાનો દર મહિને પચીસો રૂપિયાનું ભથ્થુ આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ જીએસ